महानगरी कहलाने वाले वडोदरा शहर में न कलाकार की कमी है न कलाकारी की। बीते कुछ दिनों से गणपति का पावन त्यौहार चल रहा है और हमने शहर में अलग अलग प्रतिमाएं देखी। इन तस्वीरों में हम बात कर रहे हैं ऐसे ही कुछ आकर्षित करने वाले प्रतिमा को सजाने वाले वस्तुओं की, जो उदय राज भास्कर जोशी द्वारा बनाई गई है। पिछले 10 साल से वडोदरा शहर के राजवीय गायकवाड़ी परिवार की ओर से जो ऐतिहासिक इमारतें बनाई हैं, उसको थीम लेकर सजावट की वस्तुएं तैयार करते हैं उदयराज जोशी। हर वर्ष की तरह इस वर्ष भी उदयराज जोशी ने गणपति बप्पा की स्थापना अपने घर में की है और इस बार सजावट के लिए उन्होंने वडोदरा शहर के राजमहल के मुख्य गेट को थीम लिया है। सबसे अधिक सराहनीय बात ये है कि वस्तुएं इको फ्रेंडली होती हैं। इस सजावट के लिए उन्होंने माउंट बोर्ड के 16 टुकड़ों के जरिए इस प्रतिकृति को पूरा किया। એમ તો અમે દર વર્ષે આ ગણપતિની મૂર્તિની પ્રતિષ્ઠાપના કરીએ છીએ। છેલ્લા 40 વર્ષથી મારા ઘરમાં તો મૂર્તિની સ્થાપના થાય છે, પણ આ જે થીમ છે, જે વડોદરાની સારી સારી બિલ્ડિંગો છે એનું મોડેલ બનાવીને મૂકવાનું અને એમાં ગણપતિની સ્થાપના કરવાની એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। એનું એક કારણ એવું છે કે આપણે ઘરમાં રહીએ છીએ અને ઘરમાં વ્યવસ્થિત ફર્નિચર રાખીએ છીએ, રંગ રોગાટ કરે છે, વ્યવસ્થિત પડદાઓ લગાય છે, પછી ભગવાન આવે તો ભગવાનની માટે કેમ નહીં સારું બિલ્ડિંગ થાય, એ દ્રષ્ટિએ હું આ દર વર્ષે એ બિલ્ડિંગ બનાવું છું। આમાં માઉન્ટ બોર્ડ કરીને એક પુઠ્ઠો આવે છે, એના લગભગ 15-16 પુઠ્ઠાઓનું આ મોડેલ બનાવેલું છે અને પ્લસ બીજા પેપર્સ હોય છે। બીજું એવું કે આ જે કલશ છે, કલશની ઉપર જે સોનેરી છે એ આપણા જે લટકણ જે આવે છે નવરાત્રમાં, છોકરીઓ લટકણો બનાવે છે એની બધી, એના બધા ઓર્નામેન્ટ્સ છે અને એનું ઉપયોગ કરીને એ બનાવેલું છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।